હમણાં એક આપણે પરિણામ જોઈ ગયા કે એક છેદમાં એક્સ પ્લસ બી હોય અને એનું આપણે એક્સને સાપેક્ષ સંકલન કરવાનું હોય તો જવાબ શું આવશે લોગ એક્સ પ્લસ બી અને છેદમાં આપણે લખીશું એ કારણ કે એક્સનો સ ગુણક છે એ આ નિયમનો અહીંયા આપણે ઉપયોગ કરીએ તો એક છેદમાં ત્રણેક્સ વત્તા સાતનું સંકલન થશે લોગ 3x વત્તા સાત નીચે આપણે શું લખીશું x નો સ ગુણક સંકલનનો અચળાંક સી હવે પછીનો સમ છે સમ નંબર આઠ એક્સ ભાગ્યા એક્સ વત્તા બે x સાપેક સંકલન કરવાનું છે હવે આ સમમાં મિત્રો આપણે એક્સક્વેર માં ચાર ઉમેરીશું અને ચાર બાદ કરીશું તો એક્સ સ્ક્વેર માઇનસ ફોર પ્લસ ફોર બાય એક્સ પ્લસ ટુ આપણે ચાર જ કેમ બાદ કર્યા અને ઉમેર્યા તો નીચે એક્સ વત્તા બે છે તો બેનો વર્ગ થશે ચાર તો ઉપર માઇનસ ચાર અને પ્લસ ચાર આપણે ઉમેરીશું હવે મિત્રો આને આમ પણ લખી શકાય એક્સ સ્ક્વેર માઇનસ ચાર પ્લસ અપોન એક્સ વત્તા બે હવે આ ઉપરના બંને વિધયોને આપણે છૂટા પાડીશું તો સંકલન એક્સ માઇનસ ચાર અપોન એક્સ પ્લસ ટુ પ્લસ ફોર અપોન એક્સ પ્લસ ટુ અને આ બંનેનું સંકલન કરવાનું છે આપણે x ને સાપેક્ષ હવે મિત્રો x² 4 ના બે અવયવ પડશે પૂર્ણ વર્ગ તફાવતની રીતે x² 4 એટલે x નો વર્ગ 2 નો વર્ગ તો આના બે અવયવ પડશે x 2 x 2 હવે બંને અવયવો આપણે અહીંયા લખીશું તો શું થશે એક્સ સ્ક્વેર માઇનસ ફોરના બે અવયવ એક્સ માઇનસ ટુ એક્સ પ્લસ ટુ છેદમાં આપણે લખીશું એક્સ પ્લસ ટુ પ્લસ ફોર અપોન એક્સ પ્લસ ટુ એમના એમ ઇન્ટુ ડીએક્સ હવે મિત્રો ઉપર નીચે એક્સ પ્લસ ટુ કેન્સલ થઈ જશે તો રહેશે શું સંકલન સંકલન એક્સ માઇનસ ટુ પ્લસ ફોર અપોન એક્સ પ્લસ ટુ હવે આપણે સંકલનને છૂટું લખીશું તો આને આ રીતે લખી શકાશે સંકલન એક્સ માઇનસ ટુ ડીએક્સ વત્તા સંકલન ફોર અપોન એક્સ વત્તા ટુ ડીએક્સ ફરીથી સંકલનને અંદર લઈ જઈએ તો સંકલન એક્સ ડીએક્સ માઇનસ સંકલન ટુ વત્તા સંકલન ફોર અપોન એક્સ વત્તા ટુ ડીએક્સ હવે અચળ સંખ્યાને આપણે બાર લખીશું તો સંકલન એક્સ ડીએક્સ બે બાર લઈ લઈએ તો સંકલન એક ડીએક્સ ચારને પણ બાર લઈ જઈએ તો ચાર વખત સંકલન એક છેદમાં એક્સ વત્તા બેનો ડીએક્સ હવે હમણાં જ આપણે જોયેલા કેટલાક પરિણામોનો ઉપયોગ કરીએ એક્સનું સંકલન થશે એક્સ સ્ક્વેર ભાગ્યા બે એક ગાત છે એટલે ઉપર એક વત્તા એક બે ગાત અને નીચે લખીશું બે એકનું સંકલન થશે એક્સને સાપેક્ષ એક્સ ચાર એમના એમ આપણે લખીશું અને એક છેદમાં એક્સ વત્તા બે આનું સંકલન થશે લોગ એક્સ વત્તા બે અને સંકલનનો અચળાંક સી આ થયો મિત્રો આપણો આન્સર હવે પછીના બે પરિણામો આપણે જોઈએ પરિણામ છે એનો એક્સ ગાટ ડીએક્સ એનું સંકલન થશે એનો એક્સ ગાત ભાગ્યા લોગ એ લોગ એ આપણે એટલા માટે લીધો એનો એક્સ ગાત છે આધાર એ છે તો નીચે આપણે લખીશું લોગ એ વત્તા સંકલનનો અચળાંક સી ધારો કે એક્સની જગ્યાએ કોઈ પદાવલી હોય એમએક્સ વત્તા એન તો એનો એમએક્સ વત્તા એન ગાત એનું એક્સને સાપેક્ષ સંકલન થશે એનો એમએક્સ વત્તા એન ગાત ભાગ્યા લોગ એ ઇન્ટુ એક્સનો સગુણક એમ હોવાથી નીચે આપણે લખીશું એમ અને સંકલનનો અચળાંક સી તો આ બે પરિણામોનો યુઝ કરીને આપણે થોડા બીજા દાખલા લઈશું તો સમ નંબર નવ બેનો ત્રણેક્સ વત્તા ચાર ઘાત ડીએક્સ આનું આપણે સંકલન કરવાનું છે મિત્રો હમણાં જ આપણે પરિણામ જોઈ ગયા કે એનો એમએક્સ વત્તા એન ઘાત હોય તો એનું સંકલન શું થાય એનો એમેક્સ વત્તા એન ગાત એમના એમ નીચે આપણે લખીશું લોગ એ એનો ઘાત હોવાથી નીચે લખીશું એ ઇન્ટુ એક્સનો ગુણક એમ છે તો આપણે નીચે શું લખવું પડશે એમ આજ પરિણામનો આ સમમાં આપણે ઉપયોગ કરીએ તો બેનો ત્રણેક્સ વત્તા ચાર ઘાત ડીએક્સ આનું સંકલન શું થશે તો બેનો ત્રણેક્સ વત્તા ચાર ઘાત એમના એમ લખીશું છેદમાં આપણે શું લખીશું લોગ ટુ આધાર બે છે એટલે નીચે આપણે લખવું પડે લોગ બે ગુણ્યા પદાવલીમાં એક્સનો સગુણક આપણને આપેલો છે ત્રણ તો ઇન્ટુ આપણે લખીશું ત્રણ અને સંકલનનો અચળાંક સી તો આપણો જવાબ શું આવશે બેનો ત્રણ એક્સ વત્તા ચાર ઘાત ત્રણ વખત લોગ બે બરાબર વત્તા સી હવે પછીનો સમ છે સમ નંબર ટેન સંકલન એક્સ ઘન વત્તા ઈનો ત્રણેક્સ ઘાત વત્તા ત્રણનો પાંચ એક્સ ઘાત અને આપણે સંકલન કરવાનું છે એક્સને સાપેક્ષ વિધેયની પાછળ ડીએક્સ શું બતાવે છે કે આપણે આ વિધેયનું સંકલન એક્સને સાપેક્ષ કરવાનું છે તો સૌપ્રથમ આપણે સંકલનનો સરવાળાના નિયમનો ઉપયોગ કરીશું અને સંકલનને અંદર લઈ જઈશું તો સંકલન એક્સ ઘન ડીએક્સ વધતા સંકલન ઇ રેશ ટુ ત્રણ એક્સ ડીએક્સ વધતા સંકલન ત્રણનો પાંચ એક્સ ડીએક્સ ઓકે મિત્રો હવે ત્રણેય વિધેયમાં ત્રણ જુદા જુદા પરિણામોનો આપણે ઉપયોગ કરીશું સૌપ્રથમ એક્સનો ત્રણ ઘાત dx તો એનું સંકલન શું થશે એક્સનો ત્રણ વત્તા એક ઘાત અને નીચે આપણે લખવું પડશે ત્રણ વત્તા એક વત્તા ઇ રેશ ટુ ત્રણ એક્સનું વિકલ સંકલન શું થશે ઈ રેશ ટુ ત્રણ એક્સ એનું એ જ પણ ભાગે આપણે શું લખવું પડશે ત્રણ કેમ કે એક્સનો સગુણક આપેલો છે ત્રણ વત્તા ત્રણનો પાંચેક્સ ઘાત તો એનું સંકલન થશે ત્રણનો પાંચ એક્સ ઘાત ભાગ્યા ત્રણ આધાર હોવાથી આપણે શું લખીશું લોગ ત્રણ અને પદાવલીમાં એક્સનો સગુણક પાંચ હોવાથી નીચે આપણે શું લખવું પડશે પાંચ અને વત્તા સંકલન જ્યારે પૂરું થાય ત્યારે આપણે એનો અછડાંક લખતા હોય છે સી આનું થોડું વધારે સાદું રૂપ આપીએ એક્સનો ત્રણ વત્તા એક ચાર ઘાત ભાગ્યા આપણે લખીશું ત્રણ વત્તા એક ચાર e રેસ્ટુ ત્રણ એક્સ એમના એમ અને ભાગ્યા આવશે ત્રણ ત્રણનો 5x ઘાત અને નીચે આવશે પાંચ વખત લોગ ત્રણ વત્તા સંકલનનો અચળાંક સી હવે પછીનો સમ લઈએ અગિયાર નંબરનો સમ ઈ રેશ્ટુ માઇનસ એક્સ પાંચ ભાગ્યા એક્સ આનું આપણે એક્સને સાપેક્ષ સંકલન કરવાનું છે તો સૌપ્રથમ પ્રથમ સંકલનને આપણે અંદર લઈ જઈશું તો આને આ રીતે લખી શકાય ઈ રેસ્ટ ટુ એક્સ સંકલન પાંચ ભાગ્યા એક્સ અચળ સંખ્યાને આપણે બાર લખીશું તો ઈ રેશ ટુ માઇનસ એક્સ ડીએક્સ અચળ સંખ્યા પાંચને બાર લખતા સંકલન એક છેદમાં એક્સ હવે સંકલનના બે જુદા જુદા પરિણામોનો અહીંયા ઉપયોગ થશે પહેલું પરિણામ છે ઇ રેશ ટુ એક્સનું સંકલન થશે ઈ રેસ ટુ એક્સ વધતા સી અને એક્સની જગ્યાએ માઇનસ એક્સ હોય તો ભાગે આપણે શું લખવું પડશે માઇનસ એક એક્સનો સગુણક માઇનસ છે બીજું પરિણામ જોઈ ગયા કે એક છેદમાં એક્સ હોય અને એનું આપણે એક્સને સાપેક્ષ સંકલન કરવાનું હોય તો એનો જવાબ આવશે લોગ એક્સ તો ઇ રેશ ટુ માઇનસ એક્સનું સંકલન શું થશે ઈ રેશ ટુ માઇનસ એક્સ ભાગ્યા લખીશું માઇનસ એક્સ વધતા પાંચ એમના એમ એક્સનું સંકલન થશે લોગ એક્સ અને અછડાંક સી માઇનસને ઉપર લઈ જઈએ તો માઇનસ ઈ રેશ ટુ માઇનસ એક્સ ઘાત પાંચ વખત લોગ એક્સ વત્તા સી હવે પછીનો સમ લઈએ સમધય ભાગાકાર સ્વરૂપે આપેલું છે ઉપર છે ઈ રેસ ટુ પાંચ એક્સ વધતા રેશ ટુ માઇનસ પાંચ એક્સ ભાગ્યા ટુ ટુ એક્સ અને આપણે એક્સ ને સાપેક્ષ આનું સંકલન કરવાનું છે તો સૌપ્રથમ વિધેયોને અલગ અલગ આપણે લખીશું ઈ રેશ ટુ પાંચ એક્સ ભાગ્યા ઈ રેસ ટુ ટુ એક્સ આ બંને વિધેયોને ટુ એક્સ વડે ભાગીશું તો ઇ રેશ ટુ માઇનસ પાંચ એક્સ ભાગ્યા ઈ રેશ ટુ ટુ એક્સ ઇન્ટુ આપણે લખીશું ડીએક્સ કારણ કે આપણે એક્સને સાપેક્ષ સંકલન કરવાનું છે હવે અહીંયા ઘાતાંકનો ભાગાકારના નિયમનો આપણે ઉપયોગ કરીશું ઘાતાંકનો ભાગાકારનો નિયમ કે છે જો ભાગાકારમાં આધાર સરખો હોય તો ઉપર ઘાતાંકોની બાદ બાકી થાય તો અને આપણે આ રીતે લખીશું ઈ રેસ્ટ ટુ પાંચ એક્સ માઇનસ ટુ એક્સ ટુ એક્સને ઉપર લઈ જઈએ એટલે એનું છીન ઉલટાઈ જશે વધતા ઈ રેસ્ટ ટુ માઇનસ પાંચ એક્સ માઇનસ ટુ એક્સ અને આપણે કરવાનું છે એક્સને સાપેક્ષ સંકલન હવે ઈ રેશ ટુ પાંચ એક્સ માઇનસ ટુ એક્સ શું થશે ઈ રેસ્ટ ટુ ત્રણ એક્સ ઇ રેશ ટુ માઇનસ પાંચ એક્સ માઇનસ ટુ એક્સ એટલે ઈ રેશ ટુ માઇનસ સાત એક્સ એક્સને સાપેક સંકલન હવે આપણે સરવાળાનો નિયમ ઉપયોગમાં લઈશું સંકલનને અંદર લઈ જઈશું તો સંકલન ઇ રેશ ટુ ત્રણ એક્સ વત્તા સંકલન ઇ રેશ ટુ માઇનસ સાત એક્સ હવે ઈ રેશ્ટુ ત્રણ એક્સનું સંકલન થશે ઈ ટુ ત્રણ એક્સ એમના એમ પણ ભાગે આપણે શું લખવું પડશે ત્રણ કારણ કે એક્સનો સગુણક છે ત્રણ વત્તા એ જ રીતે ઈ રેશ્ટુ માઇનસ સાત એક્સનું સંકલન થશે ઈ ટુ માઇનસ સાત એક્સ એમનો એમ પણ ભાગે આપણે લખવા પડશે માઇનસ સાત કારણ કે એક્સનો સગુણક છે માઇનસ સાત વત્તા સંકલનનો અચડાંક સી તો આનું થોડું વધારે સાદુ રૂપ આપીએ તો ઈ રેસ્ટુ ત્રણ મા અનિયત સંકલનનો અંતિમ દાખલો મિત્રો તેરમો દાખલો એમાં ત્રણ વિધયો કૌંસ સ્વરૂપે આપેલા છે ત્રણ વિધેયોનો ગુણાકાર છે એક વત્તા એક ભાગ્યા એક્સ બીજા કૌશમાં છે એક વત્તા એક ભાગ્યા એક્સ વત્તાવન અને એક વત્તા એક ભાગ્યા એક્સ વત્તા બે આનું આપણે એક્સને સાપેક્ષ સંકલન કરવાનું છે તો સૌ પ્રથમ સંકલન કરીએ પહેલાં વિધેયનું થોડુંક સાદું રૂપ આપીશું તો પહેલાં કંશમાં આપણે લસા લઈશું તો લસા શું આવશે એક્સ મિત્રો તો એક્સ અહીંયા મલ્ટિપ્લાઇડ થશે તો એક્સ વત્તા એક આ જ રીતે આપણે બીજા કંશમાં પણ લસા લઈશું તો લસા આવશે એક્સ વત્તા એક એક્સ વત્તા એક જોડે ગુણતા એક્સ વધતા એક અને વધતા એક ત્રીજા કંશમાં લસા શું આવશે એક્સ વત્તા બે તો એક્સ વત્તા બે એક જોડે ગુણાશે તો એક્સ વધતા બે અને વધતા એક તો ખરો જ વધારે સાદું રૂપ આપીએ તો એક્સ વત્તા વન અપોન એક્સ ગુણ્યા એક વત્તા એક બે તો એક્સ 2 બે ભાગ્યા એક્સ વત્તા એક એક્સ વત્તા બે વત્તા એક ત્રણ ભાગ્યા એક્સ વત્તા બે ઇન્ટુ ડીએક્સ હવે મિત્રો ત્રણેય વિધયો ગુણાકારના સ્વરૂપમાં છે માટે ઉપર નીચે એક્સ વત્તા બે કેન્સલ થઈ જશે અને આ જ રીતે ઉપર નીચે એક્સ વત્તા એક પણ કેન્સલ થઈ જશે તો હવે શું વધ્યું સંકલન ઉપર વધશે એક્સ વત્તા ત્રણ અને નીચે વધશે એક્સ dx હવે બંને ઉપરના વિધેયોને આપણે એક્સ વડે ભાગીશું તો આને આ રીતે લખી શકાય એક્સ ભાગ્યા એક્સ વત્તા ત્રણ ભાગ્યા એક્સ ડીએક્સ હવે એક્સ ભાગ્યા એક્સ આવશે એક તો એક્સ ભાગ્યા એક્સ કેન્સલ થઈ જશે તો શું વધશે મિત્રો એક વત્તા ત્રણ અપોન એક્સ એક્સને સાપેક સંકલન હવે સંકલનનો સરવાળાનો નિયમ વાપરીએ તો સંકલનને અંદર લઈ જઈએ તો સંકલન એક ડીએક્સ સંકલન ત્રણ ભાગ્યા એક્સ હવે અચળ સંખ્યાને બાર લખીએ તો સંકલન એક ડીએક્સ વધતા ત્રણ વખત સંકલન એક છેદમાં એક્સ ડીએક્સ એકનું સંકલન થશે એક્સ ત્રણ એમ એમ અને એક્સનું સંકલન થશે લોગ એક્સ અને સંકલનનો અચળાંક ન ભૂલાય તો સંકલનનો અછડાંક સી તો મિત્રો આ થઈ અનિયત સંકલનની વાત શરૂઆતમાં જ આપણે કીધું કે સંકલનના બે પ્રકાર છે પ્રથમ પ્રકાર છે અનિયત સંકલન અને બીજો પ્રકાર છે નિયત સંકલન સૌપ્રથમ આપણે અનિયત સંકલન જોઈ ગયા એના ત્રણ સંપણ જોઈ ગયા હવે આપણે જોઈશું નિયત સંકલન તો સૌ પ્રથમ નિયત સંકલનની વ્યાખ્યા જોઈએ કે જો વિધય એફેકસ એક સંવૃત ગાળા એ બીમાં સતત હોય તો વિધેય વિધય એફેક્સના એ અને બી કિંમતો વચ્ચેના સંકલનને નિયત સંકલન કહેવામાં આવે છે તેને સંકેતમાં એ થી બીનું સંકલન એફએક્સ ડીએક્સ વડે દર્શાવવામાં આવે છે જો સંકલન એ થી બી એફએક્સ ડીએક્સ બરાબર જીએક્સ હોય તો જીએક્સની કિંમત એ અને બી ના ગાળાની બાદ થતી હોય છે આ થયું મિત્રો નિયત સંકલનની વાત હવે નિયત સંકલનના થોડા આપણે દાખલાઓ જોઈશું તો પ્રથમ સમ છે બે થી પાંચ એક્સ સ્ક્વેર ડીએક્સ બે